નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. હાથરસમાં યુવતી પર થયેલ દુષ્કર્મને લઈ મુખ્યમંત્રી યોગીનું રાજીનામાની માંગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી મૌન સત્યાગ્રહમાં દરેક કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાઈ દીકરીના ન્યાય માટે લડત લડશે. આપ સૌ મીડિયા પરિવારને કવરેજ માટે હાજર રહેવા વિનંતી. તારીખ 5/10/2020 સોમવાર, સમય 12:00, સ્થળ કલેક્ટર ઓફિસ કોઠી, પ્રવક્તા શ્વેતા મહેતા, વડોદરા શહેર કોંગ્રેસ. રિપોર્ટર અસલમ માલા, વડોદરા. ચૌદ સપ્ટેમ્બરના દિવસે જે દલિત દીકરી પર, વાલ્મીકી સમાજની મનીષાબેન પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો, એના પર બળાત્કાર થયો, તે છતાંય સરકાર ઊંઘતી રહી, 15-15 દિવસ લગી અને કોઈ ટ્રીટમેન્ટ ના આપી, અને આજે યોગી સરકાર એવું કહે છે કે એના પર બળાત્કાર નહીં થયો, તો શું તમારા દેશમાં આટલું અંધેર નગરી છે તમારી? તમારે મુખ્યમંત્રી તરીકે તમારી કોઈ ફરજ નથી કે આવું તમારા એમાં અત્યાચાર થાય છે તો આપણે એને ન્યાય અપાઈએ? દીકરીઓને ક્યાં સુધી આ રીતે અત્યાચાર કરશો? અને તમે પાછા એવું સ્ટેટમેન્ટ આપો છો કે ઠાકોરનું ખૂન તો ગરમ હોય, તો તમે આ શું બોલો છો મુખ્યમંત્રી તરીકે? જો તમે સારી રીતે તમારું રાજ્ય ના ચલાવી શકતા હોય તો તમારે ખુરશી પર બેસવાનો અધિકાર નથી. અને અમે આજે આવેદનપત્ર આપીશું એના ઉપર અમે સરકારને એટલી રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારી દલિત દીકરીને ન્યાય મળવો જોઈએ. હવે પછી કોઈ આ રીતે આંખ ઊંચી કરીને દલિતની દીકરી ઉપર ના જુએ, એના પર બળાત્કાર ના કરે, અને દીકરીઓ સારી રીતે આગળ વધી શકે એવી અમારી સરકારને અપીલ છે કે અમારી દીકરીને ન્યાય આપો અને ચારે ચાર નરાધમોને જાહેરમાં ફાંસી આપો. ભારત એક હિન્દુ સંસ્કૃતિ અને ભારત દેશ માટે એક શરમજનક વાત છે કે એક દલિત છોકરી પર દુષ્કર્મ આચરી અને પોલીસ જે ગુનેગારો છે, જે યુપીની રાજ્ય સરકારની છત્રછાયા નીચે આવો ક્રૂર અને શરમજનક ગુનો કરીને બી પોલીસની હાથની બહાર છે, પોલીસની પહોંચની બહાર છે. જનતાએ જાગૃત થવાની જરૂર છે કે આ જે સરકાર કેન્દ્રની ને યુપી જે રાજ્યની સરકાર છે એમની માનસિકતા શું છે ઓળખી લે આ ભારત દેશની જનતા. અને કોંગ્રેસ પક્ષ તરફથી અમે ગાંધીજીના રાહે ધરણા પર બેસીને, અનશન પર બેસીને એ માંગ કરીએ છીએ કે જ્યારે નવરાત્રી નજીક આવી રહી હોય અને માતાજીને આપણે સ્ત્રી સ્વરૂપને નારી એ નારાયણી કહેવાય, આ પૂજનારો દેશ, આ દેશની સંસ્કૃતિને કલંક લાગે એવી પરિસ્થિતિમાં યુપીના સીએમ સદંતર રીતે નિષ્ફળ ગયા છે, જે અપરાધીઓ છે એને સજા આપવામાં, પકડવામાં નિષ્ફળ ગયા છે. એટલે આ દેશની જનતાને કોંગ્રેસ તરફથી યુપીના સીએમ તરત રાજીનામું આપે એ અમારી કોંગ્રેસ પક્ષ તરીકે માંગ છે. અને પ્રધાનમંત્રીને બી કહીએ છીએ, જો સાચી વાતમાં તમે બહેનો, મારી મહિલા બહેનો, મારી છોકરીઓ આવી વાત કરીને ગયા છે, તો જ્યારે મહિલાઓ હવે સંકટમાં છે, તકલીફમાં છે, ત્યારે પ્રધાનમંત્રીને બી જો એક આટલી ભરબી શરમ હોય તો તત્કાલ પાયે પ્રમાણિકતાના ધોરણે સીએમના મુખ્યમંત્રીનું રાજીનામું તરત દશેરા પહેલા લઈ લે એ અમારી ચેતવણી છે. પોલીસ બોડી પરિવારજનોને આપ્યા વગર પોસ્ટમોર્ટમ કે એવી કોઈ વિધિ બરાબર રીતે જે કાયદાકીય થઈ હોય એના વગર અડધી રાત્રે સંતાઈને બોડીને આગ આવી રીતે સળગાવી દેતા હોય, તો ડીજીપીએ બી રાજીનામું આપવું જોઈએ ઉત્તર પ્રદેશના. અને જે કોઈ પોલીસ કર્મીઓ એ પોલીસ સ્ટેશનમાં હોય એ બધાને તત્કાલ પાયે સસ્પેન્ડ કરી એમની સામે ઇન્કવાયરી બેસાડી અને પોલીસ કર્મીઓને બી ફાંસીની સજા મળે એવી જોગવાઈ આ દેશના કાનૂનને કોર્ટે કરવી જોઈએ. ખૂબ જ શરમિંદગીની વાત છે આ, કે જે યોગી સરકાર દેશની અંદર એમ કહેતી હતી કે અમારા રાજ આવશે તો ગુજરાતની યુપીની અંદર કોઈ પણ બળાત્કાર થાય નહીં, પણ એના બદલે જે
જ્યારે નિર્ભયા વખતે જે પ્રકારે લોકો આવેશમાં આવી અને આખા દેશમાં ખૂબ જ ઉગ્ર આંદોલન ચલાવતા હતા, આજે ઉગ્ર આંદોલન ચલાવનારા એક તો એમની બહાર નીકળી ગયા છે, આજે કોઈ આંદોલન નથી કરતા, અને બલાત્કારને દપાવવા માટે, બલાત્કારને છુપાવવા માટે એમણે એક એની જે દીકરીની લાશ હતી, દીકરીની લાશની અંતિમ ક્રિયા પણ ન કરવા દીધી અને અંતિમ ક્રિયા ન કરવા દીધી અને સાથે સાથે એ લાશને પોતે જ બાળી દીધી. એક રીતે એ લોકો જે બેટી બચાવનો નારો આપતા હતા, હવે એવું લાગે છે કે બેટી બચાવો બરાબર છે પણ એ ભાજપથી બચાવો કે ભાજપના ગુંડાઓથી બચાવો, એવું આ દેખાઈ રહ્યું છે. સરકારનો બેટી બચાવનો નારો બિલકુલ પોકળ સાબિત થયો છે અને જે ખરેખર બાળકીને ન્યાય મળવું જોઈએ તે ન્યાય મળવા મળે એવું લાગતું નથી. દિવસે દિવસે એમાં નવા નવા ટર્ન લાવવામાં આવે છે અને સત્તાના જોરે દુરુપયોગ કરીને, ખોટા પુરાવા એ કરીને ખોટી મિસગાઈડ કરવામાં આવે છે, સમાજને મિસગાઈડ કરવામાં આવી રહ્યો છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. હથરસનો જે કાંડ થયો છે એ દેશની જનતા માટે શરમદાયક ઘટના કહેવાય. દેશમાં બેટી સુરક્ષિત રહેવી જોઈએ કોઈ પણ સરકાર હોય એની જવાબદારી બને છે, પણ યુપી સરકારમાં જે રીતે દીકરીઓ પર બળાત્કાર કરીને એ લોકોને મારી નાખવામાં આવે છે અને રાતોરાત સળગાવી દેવામાં આવે છે, એની જે અંતિમ સંસ્કાર જે કરવામાં આવ્યો એ પણ એક બળાત્કારનો ભાગ છે. જેને લઈને અમે પ્રધાનમંત્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે આ ભારત દેશ આઝાદ ભારતમાં એવા કોઈ મુખ્યમંત્રીની જરૂર નથી જે બેટીની ઇજ્જત ના સાચી શકતા હોય. એવા યોગી સરકાર મુખ્યમંત્રી તરીકે બેઠા છે, એનું તાત્કાલિક રાજીનામું લઈ લેવું જોઈએ અને જે પણ ગુનેગારો છે એને ફાંસી આપવા જોઈએ. જ્યાં લગીને આવા ગુનેગારોને ફાંસી નહીં આપે ત્યાં લગીને આપણા દેશની બેટીઓ સુરક્ષિત નથી. એટલે અને બીજી બાજુ ત્યાંના જ યુપીના પૂર્વ ધારાસભ્ય આ જે બળાત્કારીઓ છે એને બચાવવા માટેની મિટિંગો કરી રહ્યા છે. એટલે એક વસ્તુ સત્ય પુરવાર થાય છે કે ભારતીય જનતા પાર્ટીના મિલીભગત જે લોકો જે બળાત્કારમાં સંડાયેલા છે એને બચાવવા માટે સરકાર જે ષડયંત્ર કરીને દેશની બેટીઓની ઇજ્જત લૂંટાઈ રહી હોય, એની પર એમની હત્યા થતી હોય અને રાતોરાત એમને સળગાવી દેવામાં આવે, જેને લઈને અમે માત્ર પ્રધાનમંત્રીને રજૂઆત એક જ કરી છે, આવા મુખ્યમંત્રીના રાજીનામું લઈ લેવું જોઈએ, એ જ અમારી ડિમાન્ડ છે. સરકાર બી થયું છે ને મારી બી નાખવામાં આવી, સરકાર બદનામ જા થાય તો માટે જે રીતે દબાવવાની કોશિશ કરી છે, જે રીતે એક કિલ્લા પોલીસનો એક કિલ્લો ઊભો કરી દીધો છે, કોઈ બે દીકરીને સહાનુભૂતિ આપવા ના જાય અને જાય તો એને પાછો મોકલવાનું, એની જોડે ધક્કામુક્કી કરવાનું. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી એટલી મોટી હસ્તી હોવા છતાં, પાર્ટીના કોંગ્રેસ પાર્ટીની એટલી મોટી હસ્તી હોવા છતાં પણ એમને ધક્કા મારવામાં આવે, આ ડિક્ટેટરશિપ નથી. આ દેશની અંદર લોકશાહી છે અને લોકશાહી કોંગ્રેસ લાય છે, એ લોકશાહીને દબાવવાની જો કોશિશ કરશે તો કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરી છે. રાત્રે અંધારાની અંદર એની અંતિમ વિધિ કરવી, કોઈને જવા નહીં દેવું, મીડિયાને પણ ધક્કા મારવું, જે જાગીર છે, ચોથી જાગીર છે આ દેશની, એને પણ અંદર ના જવા દે, એટલે ડિક્ટેટરશિપ દેખાઈ રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ સરકારને બરખાસ્ત કરવા માટે, આ સરકારને ત્યાં યુપીમાં નહીં રહેવા માટે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરી છે. જે રીતે એમનો ચલન, જે રીતે એમનું કામ કરવાની જે પદ્ધતિ છે, જે હાથીના દાંત દેખાડવાના કહી અને ચાવવાના કહી, જે રીતેની એમની સરકાર ચાલે છે, એ સરકાર ગુંડાઓની સરકાર છે, એ સરકાર બળાત્કારીઓની સરકાર છે, એ સરકાર એન્ટર કાઉન્ટર કરવાવાળી સરકાર છે, એવી સરકાર યુપીમાં નહીં જોઈએ, એ કોંગ્રેસ પાર્ટીની માંગ છે અને તાત્કાલિક યોગી રાજીનામું આપે એવી કોંગ્રેસ પાર્ટી માંગ કરે છે.